બ્રેક બાદ સ્વાગત છે. તો મહત્વપૂર્ણ અપડેટ ની પર નજર કરી લઈએ. તો હાલમાં જે મહત્વપૂર્ણ અપડેટ છે, કારણ કે સુપ્રીમ કોર્ટે જે નિર્ણય લીધો છે, જે બોપૈયા જ ફ્લોર ટેસ્ટ કરાવશે અને તે જ પ્રોટેમ સ્પીકર તરીકે યથાવત રહેશે, સૌથી મોટો નિર્ણય સુપ્રીમ કોર્ટ તરફથી. ઉલ્લેખનીય છે કે ખાસ આ મામલે પણ જે અસમંજસ હતી, કારણ કે પ્રોટેમ સ્પીકરને લઈને અરજી કરવામાં આવી હતી, કેટલાક સવાલો પણ ઉઠાવવામાં આવ્યા હતા, પરંતુ બીજી તરફ આખરે નિર્ણય લેવાઈ ચૂક્યો છે, જ્યાં પ્રોટેમ સ્પીકર તરીકે બોપૈયા યથાવત રહેશે. તો ચર્ચા કરીશું. આપણી સાથે ચર્ચામાં જોડાઈ ગયા છે ભાજપ નેતા રાજુ ધ્રુવ, સાથે જ કોંગ્રેસ નેતા છે પ્રતાપ દુધાત અને રાજકીય નિષ્ણાંત આપણી સાથે જોડાયેલા છે જયેશ ભાઈ શાહ. આપ ત્રણેયનું સ્વાગત છે. સૌથી પહેલા રાજુભાઈ, આપની પાસે આવવા માંગીએ છીએ, ખાસ કરીને આજના દિવસ દરમિયાન જો વાત કરવામાં આવે, ભાજપ માટે અગ્નિ પરીક્ષાનો દિવસ છે, પરંતુ સાથે સાથે પ્રોટેમ સ્પીકરને લઈને જે સવાલો ઉઠાવવામાં આવ્યા હતા, સુપ્રીમ કોર્ટે આખરે નિર્ણય લઈ ચૂક્યા છે, શું આપની પ્રતિક્રિયા સૌથી પ્રથમ તો? પહેલી એક વાત તો કે જ્યારે સ્પીકરની નિમણૂક, મને લાગે છે કે કપિલ સિબ્બલે જે રીતે સુપ્રીમ કોર્ટને પ્રેશર કરવાનો પ્રયત્ન કર્યો એ વ્યાજબી નથી. એટલા માટે કે સુપ્રીમ કોર્ટને આજે આ એક આપ જુઓ કે સુપ્રીમ કોર્ટને રાત્રે 10:30 કોંગ્રેસ સુપ્રીમ કોર્ટ પાસે જાય, 11:30-12 વાગે સુપ્રીમ કોર્ટમાં હિયરિંગ ચાલુ થાય. મને લાગે છે આ કોઈ એવો જીવનમરણનો પ્રશ્ન નહોતો. જે રીતે કોંગ્રેસ સુપ્રીમ કોર્ટને, જ્યુડિશિયરીને, ન્યાયતંત્રને જે રીતે ઇમ્પ્રેસ કરવાનો પ્રયત્ન કરે છે, જે રીતે પ્રેશરાઇઝ કરવાનો પ્રયત્ન કરે છે, આ કપિલ સિબ્બલ અયોધ્યાના પ્રશ્નમાં એમ કહે કે 2019ની ચૂંટણીઓ પછી અયોધ્યાના પ્રશ્ન સુપ્રીમ કોર્ટ હાથમાં લે. સુપ્રીમ કોર્ટને જે રીતે ડિક્ટેટ કરવાનો પ્રયત્ન કરે છે, જે રીતે ડાયરેક્ટ કરવાનો પ્રયત્ન કરે છે, આમાં પણ એમને આવા જ પ્રયત્ન કર્યા કે પ્રોટેમ સ્પીકરની નિયુક્તિ ન થઈ શકે. સુપ્રીમ કોર્ટે એની માન્યતા આપી કે પ્રોટેમ સ્પીકરની નિયુક્તિ થઈ શકે. મને લાગે છે કે આ એકચ્યુઅલી કોંગ્રેસને લફડા છે. કપિલ સિબ્બલ જે એક અઠાગ્રહીપણે જે રીતે જીદ પકડી અને સુપ્રીમ કોર્ટની પાસે આ મુદ્દો કન્વિન્સ કરવા માટે જે રીતે પ્રયત્ન કરતા હતા, નામદાર સુપ્રીમ કોર્ટે એમને સ્પષ્ટપણે જણાવ્યું કે ભાઈ આ મુદ્દો એવો બધો નથી. રાજુભાઈ, કોંગ્રેસને લફડાક નથી, ભારતીય જનતા પાર્ટીને આ લફડાક છે. તાત્કાલિક 15 દિવસનું જે તમે શક્તિ બહુમતી પુરવાર કરવાની વાત હતી, એ 15 દિવસની વાતને, રાજ્યપાલની વાતને સુપ્રીમ કોર્ટે ફગાવી અને 24 કલાકની અંદર બહુમતી પુરવાર કરવા માટે આજે 4 વાગે શક્તિ પ્રદર્શન થશે. તમારા બહુમતી પુરવાર કરવા માટે જે સમય મર્યાદા ઘટાડી આ ભારતીય જનતા પાર્ટી ને લોકશાહી હમ વાપસ બહુ શુક્રગુજાર હૈ. આપ લોગ યહાં સે હટીએ, સર હટીએ, 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 નહીં મેં નહીં બોલું, હટીએ હટીએ, નહીં બોલું મેં, હટીએ, આપ લોગ સાઇડ લો. અરે માઈક કે નીચે કર લો. પહેલી બાર મિત્રો મેં બહોત શુક્રગુજાર હું કે તીસરી બાર ઉચ્ચતમ ન્યાયાલય ને અર્જન્સી કા અવલોકન કરકે છુટ્ટી મેં હમારી લંબી છુટ્ટીઓ કે દૌરાન ઇતને અલ્પ સમય મેં બેઠે. દૂસરી બાર કે હમારા પૂરા ઉદ્દેશ્ય થા એક હી ઉદ્દેશ્ય થા કે બહોત પારદર્શી રૂપ સે યે વિશ્વાસ મત હો જબ તક પારદર્શિતા કે સભી આયામ ઇસમે નહી હોંગે નિહિત તબ તક સંદેહ હોગા તબ તક સાંવિધાનિક સ્વચ્છતા નહી આયેગી યહી હમારા મૂળ ઉદ્દેશ્ય થા ઇસ અરજી મેં તો મેં સમજતા હું કે હમારી જો 4-5 વિભિન્ન દરખાસ્તે થી વો સભી એક હી બાત મે સમવિષ્ટ હો ગઈ. વો એક બાત થી જો હમારી દલીલે સુનકર સ્વતઃ રાજ્યપાલ કે વકીલ શ્રી મહેતા ને જબ કહે દિયા કે હમ લાઈવ ફીડ કરેંગે યા લાઈવ ફીડ દેંગે પૂરી પ્રક્રિયા કે વિશ્વાસ મત કી પ્રક્રિયા કા તો ઉસસે હમારા પૂરા પારદર્શિતા કા આયામ સ્થાપિત હો ગયા. इसलिए और किसी प्रेयर को, दरखास्त को प्रेस करने की आवश्यकता नहीं थी. फिर भी
वीडियोग्राफी वाली जो बात थी वो लाइव फीड से पूर्ण हो जाती है। जहां तक और चीजों का सवाल है वो प्रश्न अब कम उठता है, नहीं उठता है, क्योंकि अगर लाइव फीड सब लोकल चैनल में होगी तो जो है दूध का दूध पानी का पानी आप लोगों के सामने होगा। तीसरा पहलू हम चाहेंगे कि अभी आज बिल्कुल किसी भी कानून व्यवस्था के विपरीत ऐसा कोई काम न हो, स्वच्छता गंभीरता और स्थिरता के साथ ये विश्वास मत हो और गणतंत्र के जो गौरवशाली आयाम है जिसके अंतर्गत अंतिम विजय होती है गणतंत्र की, हमको अंतिम विजय गणतंत्र की करनी है। मुझे कोई राजनीतिक रूप से आखिरी मुद्दा राजनीतिक रूप से मुझे कोई संदेह नहीं है और मैं अब कानूनी बात नहीं कर रहा हूँ, राजनीतिक रूप से मुझे कोई संदेह नहीं है कि एक तरफ तो कांग्रेस जेडीएस की विजय 100% पक्की है, लेकिन दूसरी बात मैं समझता हूँ कल से ही बीजेपी को अपनी हार का कन्विक्शन है, विश्वास है और इसीलिए हर प्रकार से चीजें हो रही हैं। आज जैसा मैंने कहा अंतिम निर्णय हमारे स्टैंड को स्थापित करेगा। सर आपकी डिमांड फ्रेंड्स इफ यू स्पीक आई विल नॉट एनीवे फ्रेंड्स लेट मी मेक इट क्लियर द फर्स्ट एंड बेसिक ऑब्जेक्ट द फर्स्ट एंड बेसिक ऑब्जेक्ट ऑफ आवर एप्लीकेशन वाज टू एस्टैब्लिश। तो प्रोटेम स्पीकर ने लेने एक झटको कांग्रेस ने जरूरती कही शकाय, कारण के कांग्रेस से आना पर सवाल उठाया था, आपने चर्चा करी रहा छे जी। खास करीने जयेश भाई आपनी पास आवा मांगेश, प्रोटेम स्पीकर ने लेने आखरी निर्णय तो लेवाई गयो छे, परंतु साथे साथे जे केटलीक मांग रजू करवामां आवी हती के विश्वास मतनी जे प्रक्रिया छे तेमां पारदर्शिता जळवाय, त्यारे आ मामले पण खास रजूआत रही छे अने ते बाबतने लईने पण खास ध्यानमां राखवामां आवशे, शुं कहेशो आप? મેં અગાઉ પણ તમને જજમેન્ટ આવતા પહેલાં કહ્યું હતું કે બોપૈયાની નિયુક્તિ જે થઈ છે તે બંધારણ પ્રમાણે ગવર્નરે જે નિયમો આપ્યા છે તે પ્રમાણે બરાબર છે। પ્રોટેમ સ્પીકરની નિયુક્તિ કરવા માટે સુપ્રીમ કોર્ટ પાસે ન જઈ શકાય, સુપ્રીમ કોર્ટ પાસે માત્ર માર્ગદર્શન માગી શકાય। સુપ્રીમ કોર્ટ લેજિસ્લેશન કાયદા ઘડનારી સંસ્થા નથી, સુપ્રીમ કોર્ટ બંધારણની રક્ષા કરવાવાળી સંસ્થા છે। રૂલબુક પ્રમાણે હોય પણ બંધારણમાં ન હોય તો એ પરંપરાનો ભંગ થતો હોય તો એનો મતલબ એવો નથી કે બંધારણનો ભંગ થયો છે। પરંતુ તમે જ્યારે અત્યારે ફ્લોર ટેસ્ટની વાત કરી તો ફ્લોર ટેસ્ટમાં અંદર ધમાલ નહીં થાય, મારામારી નહીં થાય, માઇક નહીં ઉછળે, એના અંગેનું શું પ્રાવધાન છે, શું પ્રોવિઝન? કારણ કે અંદર તો પોલીસ ફોર્સ બોલાવી નહીં શકાય, એટલે એ અંગે તો હું એવું માનું છું કે તમામ રાજકીય પક્ષોએ, પછી જનતા દળ એસ હોય, ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, ત્રણેય પક્ષોના નેતાઓએ પોતપોતાના ધારાસભ્યોને સંયમ રાખવાનું અને સંયમિત રહેવાનું શીખવવું પડશે અને એવી સલાહ આપ્યા પછી જ, એટલે સલાહની સાથે સાથે હું તો એવું કહું છું કે એવો એક પ્રકારનો વ્હીપ આપી દેવામાં આવે, કારણ કે સોગંદ લીધા પછી વ્હીપ અમલમાં આવશે, એક એવો વ્હીપ આપી દેવામાં કે કોઈ પણ પોતાના પાર્ટીના ધારાસભ્ય તરફથી કોઈ પણ પ્રકારની ગેરરીતિ, ગેરવર્તાવ કે ગેરવર્તણૂક નહીં કરવામાં આવે। જો આટલું જ થશે ને તો ગૃહ શાંતિથી ચાલશે, જો ગૃહ શાંતિથી ચાલશે તો એ લોકશાહીની ગરિમા હશે, જે લોકશાહીની ગરિમાનું ચીરહરણ છેલ્લા કેટલાય વખત થઈ રહ્યું છે। અરે લાઈવ વિડીયો રેકોર્ડિંગ થાય બેન, પણ લાઈવ વિડીયો રેકોર્ડિંગમાં પણ ગુજરાતમાં આપણે જોયું છે, કેટલી વિધાનસભામાં જોયું છે, તેમ છતાં પણ માઇક ઉછળ્યા છે, તેમ છતાં પણ પેપર વેઇટ નાખવામાં આવ્યા, તેમ છતાં પણ કાગળો ફાડવામાં આવ્યા છે, એટલે માઇક સામે પણ આવી વર્તણૂક કરતા કોઈને સંકોચ થતો નથી। કે હવે એવું રહ્યું છે કે હવે જે કહેવાય ને કે સ્ટેટ્સમેનશિપ નથી રહી, હવે ટીટ ફોર ટેટનો જમાનો છે, જેવા સાથે તેવાનો જમાનો આવી ગયો છે, એટલે અત્યારે લાઈવ ટેલિકાસ્ટથી પણ કંઈ ફરક નહીં પડે। હું તો એવું માનું છું કે વ્હીપ જ આપી દેવામાં આવે, એટલે વ્હીપની નીચે એમને એક અસર રહેશે કે હું વ્હીપ પ્રમાણે કામ નહીં કરું તો મારું ધારાસભ્ય પદ રદ થઈ જશે, એટલે વ્હીપ આપીને જ કોઈ પ્રકારની ગેરવર્તણૂક, કોઈ પ્રકારની બિહેવ, કોઈ અનુશાસનહીનતાનું કાર્ય નહીં કરે, કોઈ જાતનો હિંસક એ નહીં કરે, એવો એક આખું ડ્રાફ્ટેડ વ્હીપ જ જો આપી દેવામાં આવશે ને તો શાંતિથી ચાલશે, બાકી હું શાંતિથી વિધાનસભા ચાલે એવો સંજોગ ઊભો થાય હું નથી જોઈ રહ્યો। એટલે કે ખુદ જ સ્વયં જાણવાની જે પોતપોતાના પક્ષની જવાબદારી છે તે ચોક્કસથી નિભાવી રહી। આ ચર્ચાને આપણે આગળ વધારીશું, પરંતુ તે પહેલા હાલ રોકાઈશું એક બ્રેક માટે।